બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ ભણીશું. એમાં આપણે પહેલાં આગળના પીરિયડમાં યુનિટ 1માં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 ભણ્યા હતા. હવે આપણે એક્ટિવિટી 4 ભણીશું. એક્ટિવિટી 4માં એક્ટિવિટી 4માં લખ્યું છે કે સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓને ચિત્ર દોરવાનો શોખ છે. તેને દોરેલા ચિત્રો અને મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. એટલે કે એને ચિત્ર દોરવાનો શોખ હતો, એટલે કંઈ પણ ક્રિયા થાય એટલે ચિત્રોના માધ્યમ દ્વારા, ચિત્રો દ્વારા દોરીને બતાવતો હતો. એમાં લખ્યું છે, પહેલાં ચિત્ર દોરેલું છે સામે કે ફુગ્ગા પાછળ લટકાયેલા છે, સાયકલ સરસ એવી છે અને લઈને છોકરો જાય છે એનું છે. હવે એને ડાયરીમાં શું લખ્યું છે એ વાંચવાનું છે. આગળ લખ્યું છે 06, પછી 01, 20, 12 ફ્રાઈડે. મતલબ આના કેવી રીતે વાંચવાનું, આ ડેટ લખી છે, આ ડેટ લખી છે. તો 6th January, 1 મતલબ જાન્યુઆરી અને 2012 મતલબ 2012 અને શુક્રવારનો દિવસ હતો. મતલબ 6th January એટલે કે પહેલા મહિનાની 6 તારીખ અને 2012 અને વાર હતો ફ્રાઈડે મતલબ શુક્રવાર. તો કે 6th January ફ્રાઈડે 2012 ફ્રાઈડે. તો કે 6 જાન્યુઆરી 2012 અને શુક્રવારનો દિવસ હતો. ઇટ વોઝ 6th January 2000, એમ કે એ દિવસે 6th January 2012 હતું એમ કે. ઇટ વોઝ માય બર્થડે, એ દિવસે એમ કે મારો બર્થડે હતો, એટલે કે જે આ છોકરો વાત કરે છે એનો બર્થડે હતો કે જન્મદિવસ હતો. માય ફાધર બોટ અ બાયસિકલ ફોર મી. માય ફાધર એટલે કે મારા પિતાએ બોટ એટલે કે ખરીદી શું, બાયસિકલ ફોર મી, બાયસિકલ મતલબ સાયકલ. મારા પપ્પાએ મારા માટે સાયકલ ખરીદી હતી. હવે બીજું ચિત્ર છે, એમાં લખ્યું છે 11 02 2 0 1 0 1 2 સેટરડે. એમાં એને વાંચવાનું કેવી રીતે, 11th February, બીજો મહિનો મતલબ ફેબ્રુઆરી 2012 એટલે કે 2012માં 11મી તારીખ અને બીજો મહિનો અને દિવસ હતો સેટરડે એટલે કે શનિવાર હતો. આઈ ટુક પાર્ટ ઇન બાયસિકલ રેસ, મેં બાયસિકલની રેસ કે જે સાયકલની હરીફાઈ હતી એમાં ભાગ લીધો હતો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, મને બીજા નંબરનું ઇનામ મળ્યું હતું. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી, અને મને ટ્રોફી પણ એટલે કે એના મેડલ જે ટ્રોફી એ પણ મળી હતી. એના પછીનું એ બતાવ્યું છે, સામે ચિત્ર પણ બતાવ્યું છે, ચિત્ર પ્રમાણે સામે લખ્યું છે. એ જ રીતે નીચે બીજું ચિત્ર છે, એમાં શું છે કે હોસ્પિટલ બતાવી છે અને હોસ્પિટલમાં સૂતેલું બતાવ્યું છે અને સામે લખેલું છે. હવે શું છે વાંચીએ, ચિત્ર બતાવ્યું છે હવે સામે લખેલું શું છે જોઈએ. તો કે 04 મતલબ 4th May 2012 અને ફ્રાઈડે એટલે કે 5મા મહિનાની 4 તારીખ હતી, 2012નો દિવસ હતો અને શુક્રવાર હતો એ દિવસે. ટુક લુક એટ ધીઝ પિક્ચર, આ ચિત્ર તમે જુઓ એમ કે. ધીસ ઇઝ SSG હોસ્પિટલ, આ SSG હોસ્પિટલનું ચિત્ર છે એમ કે. આઈ હેડ એન એક્સિડન્ટ, મને એક્સિડન્ટ થયું છે, અકસ્માત થયો છે. આઈ વોઝ ઇન હોસ્પિટલ ફોર 3 ડેઝ, હું 3 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છું કે 3 દિવસથી હોસ્પિટલમાં છું એમ કે. આ કોને લખ્યું છે, સોહને એના જીવનની જે બનતી ઘટનાઓ હતી એમાંથી લખ્યું છે. પહેલું એનો બર્થડે હતો, એનો જન્મદિવસ હતો એટલે એના પપ્પાએ એને સાયકલ લઈ આપી એનું ચિત્ર બતાવ્યું છે. બીજું છે કે એ સ્કૂલની જે બાયસિકલની હરીફાઈ હતી એમાં ભાગ લીધો હતો તો એને સેકન્ડ પ્રાઇઝ મળ્યું, બીજું પ્રાઇઝ મળ્યું હતું ને એના ટ્રોફી મળી હતી એની વાત કરી છે. અને ત્રીજામાં એને એક્સિડન્ટ થયું છે, અકસ્માત થયો હતો એની પણ વાત કરી છે.
હવે એક્ટિવિટી 5 એમાં છે, એક્ટિવિટી 5 એમાં છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. સ્માઇલ ઇન ધ મિરર, સ્માઇલ એટલે કે હસવું, અને ઇન ધ મિરર, મિરર મતલબ અરીસો, અરીસામાં જોઈને હસવું. હવે શું છે પાઠમાં જોઈશું એટલે ખબર પડશે એમ કે. ઇટ વોઝ 11th April 2011. એ દિવસ 11th April એટલે કે 11 એપ્રિલ અને 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th birthday. એ દિવસે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ, તેના પપ્પાએ તેને એક બ્યુટિફુલ સરસ એવી સુંદર સાયકલ ગિફ્ટ કરી હતી કે ભેટ આપી હતી. એની બર્થડે હતી. તેજસ્વીની નામની છોકરી છે, જો ચિત્રમાં બતાવ્યું છે તેજસ્વીની નામની છોકરી છે, એનો 12મો જન્મદિવસ છે, તો એના પપ્પાએ એ દિવસે એને સરસ મજાની સાયકલ ગિફ્ટ કરી હતી, એને પ્રેઝન્ટ આપી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. એ કેવી હતી? યુનિક. એ બાઇક કેવી હતી? બાઇક મતલબ એ બાઇસિકલ કેવી હતી? યુનિક. યુનિક મતલબ અદ્ભુત હતી એમ કે. બ્લુ ઇન કલર, હવે સાયકલનું વર્ણન કર્યું છે, એનો કલર કેવો હતો? બ્લુ કલરનો. સોફ્ટ સીટ, એની સીટ કેવી હતી? એકદમ સોફ્ટ, નરમ. અ લિટલ બેલ એન્ડ અ રેયર વ્યૂ મિરર, અને તેને સરસ નાનો બેલ હતો, બેલ મતલબ ઘંટડી હતી, અને રેયર બ્લુ એટલે કે સરસ મજાનો મિરર, મિરર પણ હતો, સરસ મિરર, મિરર એટલે કે અરીસો પણ આપેલો હતો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, તો કે તેજસ્વીની એ બાઇસિકલને એમ કે જોઈ, જ્યારે એના પપ્પાએ એને ગિફ્ટ કરી ત્યારે એ એને બાઇસિકલને જોઈ. હી સેડ વાવ, તેણીની બોલી કે વાવ. શી ફેલ્ટ પ્રાઉડ, તે પોતાની જાતને પ્રાઉડ ફીલ કરવા માંડી. પ્રાઉડ એટલે કે, પ્રાઉડ મતલબ એમ કે ગર્વ થવા માંડ્યો એને કે હા મારી જોડે કેવી મસ્ત સાયકલ છે એમ. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ યલ્ડ, એને શું કર્યું? શી પ્લેસ્ડ હર ફૂટ, એનો પગ હતો એને લેફ્ટ તરફ ઊંચો કરીને અને પેડલ ઉપર મૂક્યો, અને તરત કહે છે એલ્ડ એટલે કે ચાલીએ તો સાયકલ લઈને. હિયર આઈ ગો, અને કહે છે આ હું જાઉં છું. વુ વુ, જેમ સાયકલનો અવાજ કરીએ ને એમ, નહીં છોકરા નાના રમતા હોય ને આપણે નહીં કહેતા હુ વુ એમ, હુ વુ કરતી સાયકલ લઈને નીકળી જાય છે. શી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તેણીની સાયકલ ફાસ્ટર એન્ડ ફાસ્ટર ઝડપથી ને ઝડપથી ચલાવવા લાગે છે. શી વેન્ટ ટુ ધ રિવર બેન્ક, તેણીની ક્યાં ગઈ? રિવર બેન્ક એટલે કે નદી કિનારે પહોંચી. શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધ રફ પાથ, તેને એન્જોય લીધો, એન્જોય મતલબ આનંદ લીધો, શેનો? રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીજ રફ પાથ એટલે કે નદી કિનારે કંઈ રોડ ના હોય, નદી કિનારે જે ખરબચડી જગ્યા હોય રફ પાથ, એને રફ પાથ કહેવાય, ત્યાં સાયકલ ચલાવવાનો એક આનંદ લીધો. શી વોઝ રાઇડિંગ હર ટોપ સ્પીડ, તેણીની રાઇડિંગ એટલી બધી ટોપ સ્પીડ એટલે એટલી સ્પીડમાં સાયકલ ચલાવવા માંડી. ધેન શી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ, તેને નોટિસ કર્યું મતલબ ધ્યાન ગયું એનું, એને સાયકલ ચલાવવામાં એટલી મશગુલ થઈ ગઈ, એટલી સ્પીડમાં સાયકલ ચલાવવા માંડી, પણ એ વખતે તેને નોટિસ કર્યું એટલે કે તેનું ધ્યાન ગયું. ક્યાં? રેડ બટન ઉપર. એક ત્યાં રેડ કલરનું બટન હતું, લાલ કલરનું એક બટન હતું, એના ઉપર નજર ગઈ. નિયર ધ બેલ, એ બેલ હતો, બેલની બાજુમાં જ હતું રેડ બટન, એની ઉપર એને નજર ગઈ. વોટ વોઝ ધેટ, તે શું હતું? શી પુશ્ડ ધ બટન, એને ખબર નહોતી કે શું છે, તેને બટનને પુશ કર્યું, દબાવ્યું. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રેયર વ્હીલ, તેમાંથી રેયર વ્હીલમાંથી પાછળના વ્હીલમાંથી મોટો પંખો કમ આઉટ, મોટો પંખો બહાર નીકળ્યું એમ કે. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ,
એ ફેન નીકળ્યો એટલે ફેન શું કરવા માંડ્યો, સ્ટાર્ટિંગ રોટેટિંગ એટલે કે ફરવા લાગ્યો. વૂમ વૂમ જે પંખાનો અવાજ આવે એવું બતાવે છે કે વૂમ વૂમ. ઇટ ફેલ્ડ તેજસ્વીની. તેજસ્વીની તો એકદમ ઉત્તેજિત થઈ જઈ, એકદમ રોમાંચિત થઈ જઈ. સી પેડેડ ધ બાયસિકલ વિથ ધ ફૂલ સ્ટ્રેન્થ. તે તો બાયસિકલને જે સાયકલને પેન્ડલ મારવાના હોય એ વધારે ને વધારે સ્પીડમાં મારવા લાગી. એન્ડ વોટ અ મિરેકલ. કંઈક મિરેકલ મતલબ જાદુ જ, કંઈક જાદુ થયું. શું જાદુ થયું એમ. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. અને કંઈક જાદુ જ થયું. જાદુમાં શું થયું કે બાઇસિકલનું ફ્રન્ટ વ્હીલ જે પહેલું આગળનું વ્હીલ હતું, આગળનું જે ટાયર હતું એ શું કર્યું, રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડથી સહેજ ઉપર ગયું. એન્ડ ધેન ધ રિયર વન અને પાછળનું પણ, પાછળનું પણ ઊંચું થઈ ગયું જમીનથી. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. હવે અત્યારે તો બાઇક હતી એ ફ્લાઇંગ એટલે કે ઉડવા લાગી. સી પેડેડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ. અને એ તો જોરથી ને જોરથી પેન્ડલ મારવા જ લાગી બાઇસિકલને. વેન્ટ અપ એન્ડ 3, 4, 5, 50 મીટર અને ઉપર આકાશમાં કેટલા જમીનથી ઉપર થઈ ગઈ અને પેન્ડલ જોર જોરથી મારવા લાગી એટલે 3, 4, 5, 50 મીટર જમીનથી એ 3, 4, 5, 50 મીટર 50 મીટર સુધી ઉપર ગઈ. સી વોઝ થ્રિલ્ડ નાવ. સી એકદમ ઉત્તેજિત થઈ ગઈ, રોમાંચિત થઈ ગઈ. એ આ શું એમ. વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. પછી જે 50 મીટર ઉપર સાયકલ જતી રહી એટલે ફ્લાઇંગ ઓવર ધ રિવર, રિવરની ઉપર જવા લાગી. પહેલાં તો નીચે રપાતમાં ફેરવતી હતી કે જમીન નદીની બાજુમાં જે ખરબચડો રોડ હોય એમાં ચલાવતી હતી. પછી તો એવું મિરેકલ એવું જાદુ થઈ ગયું કે ધીરે ધીરે સાયકલ ઉપર જવા માંડી, 50 મીટર ઉપર અને નદીની ઉપર જવા માંડી. સી લુક્સ ડાઉન. તેને નીચે જોયું તો ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. તેને લાગ્યું કે ઓ નદીની અંદર કાઇટ દેખાય છે. ઉપર ઉપર આકાશમાંથી જોઈએ તો નીચે નદી ઉપર હતી એટલે નદીની ઉપર તો નદીમાં શું દેખાતું હતું, એને કાઇટ, કાઇટ ઇન ધ રિવર, રિવરમાં એમ કે કાઇટ દેખાતી નહીં પણ કાઇટ કાઇટ છે એમ પોતાની જાતના પૂછે છે, કાઇટ છે નહીં. ઇટ વોઝ અ બોટ. ના કાઇટ નથી, ઇટ વોઝ અ બોટ. સી ટર્ન ધ હેન્ડલ ટોવર્ડ હર વિલેજ. તેણે શું કર્યું, ટર્ન લીધો એટલે કે વળાંક લીધો. હેન્ડલ જે હતું જેનું સાયકલનું જે આગળનું હેન્ડલ હતું એનો વળાંક લીધો. અને વળાંક કઈ બાજુ, એની વિલેજ બાજુ, વિલેજ તરફ વાળ્યો એમ કે. સી સો હર સ્કૂલ. તેને તેની સ્કૂલ દેખાઈ. ઓ નો ધેર આર સો મની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ. તેને સ્કૂલની ઉપર હતી, પહેલાં રોજ તો સ્કૂલમાં ભણવા જતા હતા એટલે નીચેનું આપણે જોઈએ પણ ઉપર ધાબે હોય એવું તો કંઈ દેખાય નહીં ને. પણ આ તો શું હતું કે સાયકલ લઈને ઉપર આકાશમાં ઉડતી હતી એટલે એણે શું કર્યું, ઉપરના જે ધાબા, ઉપરના જે સ્કૂલની ઉપરના જે હોય રૂફ એટલે કે એના છાપરા એ દેખાયા. અને એને જોયું કે ધેર આર સો મેની લીવ્સ ટ્રી ઓન ધ રૂફ એટલે કે ઝાડના કેટલાક પાંદડા એ જ ઉપર છાપરા ઉપર પડ્યા છે. આઈ વિલ ક્લીન ધેન ધેમ ટુ મારો. હું એ જાતે પછી પોતાની જાતને કહે છે કે કાલે હું એ બધા સાફ કરી લઈશ. સી થ્રુ વોટ એલ્સ કુડ ધ સી ફ્રોમ ધેર. પછી ત્યાં સી થ્રુ એટલે ત્યાંથી એ પસાર થઈ તો વોટ એલ્સ કુડ સી સી ફ્રોમ ધેર. તો પછી ત્યાં એને બીજું શું જોયું હશે એની વાત કરી છે. હવે બાળમિત્રો આટલા સુધી આજે આપણે ભણ્યા અને બીજું આવતીકાલે ભણીશું. અને લેસનમાં એક્ટિવિટી 4
એનું ઇંગ્લિશ લખવાનું છે અને ભાષાંતર લખવાનું છે. એક્ટિવિટી 5 એનું ઇંગ્લિશ લખવાનું છે અને એનું ભાષાંતર લખવાનું છે. આવજો.